વેલકમ ટુ ધ સેકન્ડ પાર્ટ ઓફ એક્ટિવિટી ફાઈવ અહીંયા આપણે કેટલાક અનફેમિલિયર વર્ડ્સ જોઈશું ચાલો પાર્ટ વન ના અનફેમિલિયર વર્ડ્સ જોઈએ સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ વન ઇટ વોઝ ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવન ઇટ વોઝ તેજસ્વિનીઝ ટ્થ બર્થડે ડે અગાઉ આપણે એપ્રિલ અને બર્થડે ડે આવ્યા શબ્દો જોયા હતા આપણે વાત કરી હતી કે આ બે શબ્દ તો તમને આવડે જ છે આગળ વાંચીએ હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાયસિકલ ઇટ વોઝ અ યુનિક બાઇક યુનિક યુનિક મીન્સ ગયા એપિસોડમાં આપણે જોયું હતું તેજસ્વીનીસ બાયસિકલ વોઝ યુનિક વોટ વોઝ યુનિક અબાઉટ ઇટ ઇટ હેડ અ બટન અને શું થતું હતું એ બટનને પુશ કરવાથી એના રિયર વ્હીલમાંથી અ ફેન બિગ ફેન નીકળી આવતો હતો એન્ડ ધ બાયસિકલ એ ફેનના કારણે આપ જતી હતી લેટ્સ રીડ અ હેડ બ્લુ ઇન કલર અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર ધ વર્ડ ઇઝ વ્યૂ વ્યૂ જોઈએ એના માટેના સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટોપ ઓફ ધ હિલ ધ વ્યૂ ઇઝ બ્યુટિફુલ તમારામાંથી કેટલા ડુંગર ચઢ્યા છે કદાચ તમે ડુંગર ના ચડ્યા હો પણ છત ઉપરથી તો ગામને જોયું હશે ને ખૂબ સુંદર લાગતું હોય પેલી કહેવત સાંભળી છે ડુંગરા દૂરથી રડીયા હમણાં એટલે કે ડુંગરનો વ્યૂ દૂરથી ખૂબ સુંદર આવે ચડવાનું થાય ત્યારે મુશ્કેલી પડે એ જ ડુંગર ઉપર ચડીને આજુબાજુની જગ્યા જોઈએ ઓહો વ્યૂ એટલો સુંદર મળે આપણને સો ધ વર્ડ ઇઝ વ્યૂ ફ્રેન્ડ્સ જે સેન્ટેન્સમાં વ્યૂ વર્ડ હતો તેમાં બીજો એક પણ વર્ડ હતો Soft. How was the seat of Tejaswini's unique bike? It was soft. Bevanja. Let's read the next sentence. When Tejaswini saw her bicycle, she said, "Wow! She felt proud, felt proud. વેન ડુ વી ફીલ પ્રાઉડ ક્યારેક આપણે સેડ ફીલ કરીએ ક્યારેક હેપી ફીલ કરીએ ક્યારેક તો ટોપ ઓફ ધ વર્લ્ડ ફીલ કરીએ અને ક્યારેક આવું બી ફીલ કરીએ હે ને અને ક્યારેક આવી ફીલિંગ થાય છે દિસ ઇઝ હાઉ વી ફીલ અવર ફિલિંગ્સ બટ તેજસ્વીની ફેલ્ટ

Yelled. Yoo She શી riding રાઇડિંગ bicycle ઓન ધીસ રફ પાથ શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ આપણે અગાઉ ટોપ અને સ્પીડ આ શબ્દો સમજ્યા છીએ રફ આમ પણ તમને આ શબ્દ ખબર છે રફ કામનો ચોપડો બનાવો છો મેથ્સનું પેપર હોય ત્યારે રફકામ માટે એક કાગળ છૂટો કરો છો ને જુદો રાખો છો ને આ કાગળ રફ કામ કરવાનો આગળનું સેન્ટેન્સ વાંચીએ ધેન શી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ વોટ વોઝ દેટ શી પુસ્ટ ધ બટન નોટિસ બટન પુશિંગ આ શબ્દો ગયા એપિસોડમાં આપણે જોયા હતા જસ્ટ રિમાઈન્ડિંગ યુ આગળ વાંચીએ લો એન્ડ બિહોલ્ડ બધી વાર્તાઓમાં આવતું હોય વાર્તા શરૂ થાય એવી જગ્યાએ પહોંચે ઘટના હવે શું થશે અને આપણું મન લો એન્ડ બિહોલ્ડ થઈ જાય આપણે ત્યાં અટકી જઈએ आग वेर केम आउट अ बिग फेन ऑन द दर व्हील द फैन स्टार्टेड रोटेटिंग रूम रूम इट थ्रिल्ड तेजस्विनी इजंट इट थ्रिलिंग उड़ती बाइसिकल फ्लाइंग बाइसिकल इट इट सेल्फ इज अ थ्रिलिंग एक्सपीरियंस આગળ વાંચીએ શી પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ એન્ડ વોટ અ મિરેકલ જોઈએ આ મિરેકલ વર્ડ શું છે બહુ મિરેક્યુલસ છે વી હેડ એન એક્સિડન્ટ નો વન વોઝ ઇન્જર્ડ ઇટ વોઝ અ મિરેકલ આવી ઘટનાઓ તમે સાંભળી હશે હે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચીએ ધ બાઇક્સ फ्रंट व्हील रोज फ्रॉम द ग्राउंड एंड देन द रियर वन द बाइक वोज फ्लाइंग नाउ मैं शब्दों हाईलाइट करेला फ्रंट एंड रियर दिस इज फ्रंट देट इज रिअर फॉर अ इंस्ट्रुमेंट यूजली मीरर्स व्हीकल फ्रंट साइड हो बतावे शू रियर व्यू क्यों व्यू बतावे રિયર વ્યૂ એવું જ હતું તેજસ્વીની બાયસિકલમાં પણ એનો જે મિરર હતો એ ફ્રન્ટ હેન્ડલ પર હતો અને બતાવતો તો શું રિયર વ્યૂ અને જે પેલો બિગ ફેન નીકળ્યો હતો એ કઈ સાઈડના વ્હીલમાં હતો રિયર વ્હીલમાં તો રિયર અને ફ્રન્ટ એકબીજાના એન્ટોનેમ્સ છે આગળ વાંચીએ She paddled faster, and the bike went up and up. Three, four, five, fifty meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh, is that a kite in the river? It was a boat. ફ્રેન્ડ્સ કાઇટ તો તમે બધા ઓળખો જ છો કાઇટ અને બોટ એ બંનેમાં સિમિલારિટી શું છે બોટનો સઢનો ભાગ હોય છે ને કાઇટ જેવો લાગતો હોય છે અને વિચારો તેજસ્વીની ઉપરથી જોતી હોય ત્યારે એને શું લાગ્યું હતું ઇઝ ઇટ અ કાઇટ ઓર અ બોટ તેજસ્વીની ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ એને એવું થયું કે આ રિવરની અંદર કાઇટ ક્યાંથી પછી એને સ્ટ્રાઇક થઈ કે કાઇટ હોય તો મને આટલે ઊંચેથી દેખાય પણ ખરી એટલે એને લાગ્યું કે આ જે મને કાઇટ શેપનું દેખાય છે એ એકચ્યુલી બોટ છે પેરેગ્રાફ આગળ વાંચીએ શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હરવિલેજ શી સો હર સ્કૂલ ઓ નો ધેર આર સો મેન લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ

થ્રીલિંગ મિરેકલ સોફ્ટ હાર્ડ રફ smooth ચાલો પાર્ટ ટુમાં કેટલા અનફેમિલિયર વર્ડ્સ છે જોઈ લઈએ અને તે પણ શીખી લઈએ તેની સાથે પણ ફેમિલિયર થઈ લઈએ સ્માઈલ ઇન ધ મિરર પાર્ટ ટુ નાવ She was over the farms and fields, green fields. She was enjoying the beautiful view and then she noticed a flock of birds on her way. Flock of birds. Birds, what is it? Flocks, of chhe. Let us read the next sentence. She applied the brakes. The fence stopped, and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, the dam, close, and open. Our words are familiar, recho. you must remember they are antonyms. Close the textbook. ઓપન ધ ટેક્સ્ટબુક ક્લોઝ ધ વિન્ડો ઓપન ધ વિન્ડો સ્ક્રીન પર જુઓ બીજી પેર છે ટાઈટ લૂઝ દોરી કેવી ટાઈટ બાંધી છે ને કે લૂઝ દોરી લૂઝ બાંધી હોય તો સામાન છૂટી પડે નીકળી જાય લૂઝ ટાઈટ Agarbhanchye, she cried out, Oh Ma! She opened her eyes, Oh my god, it was a dream. She got up, washed her face, and looked into the mirror. Hmm, it was a dream this time, but it will not be a dream forever. She promised herself. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર સ્માઈલ હર સેલ્ફ ઇન ધ મિરર તમે આજે મિરરમાં જોઈને જરૂર બ્રોડ સ્માઇલ આપવાના છો હે ને મારું કામ તો મેં કર્યું હોય તમારું કામ શરૂ થાય છે તમારે પણ આ સ્ટોરી વાંચવાની છે ઇઝ હોમવર્ક આ સ્ટોરી તમારે વાંચવાની બાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભારત માતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી પ્રયત્ન કરેલા છે આજે આપણે એવા જ એક ક્રાંતિકારીના જીવનચરિત્ર વિશે જાણીશું કે જેને લોકો નેતાજીના હુલામણાના નામથી ઓળખતા હતા તેઓ કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ હતા તેમના એક અવાજે હજારો સૈનિકો અંગ્રેજ સલ્તનત સામે સશસ્ત્ર ક્રાંતિનો મોરચો માંડ્યો હતો આ ક્રાંતિકારીનું નામ શું છે તમને સમજાયું હશે સુભાષચંદ્ર બોઝ આજે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જાણકારી મેળવીએ સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ હાલના ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું આવા સંસ્કારી દંપતીના ઘરે સુભાષચંદ્ર બોઝનો ઉછેર થયો હતો બોઝ પરિવાર ખૂબ મોટું હતું તેમને આઠ ભાઈઓ અને છ બહેનો હતા તેમાં નવમું સંતાન એ સુભાષચંદ્ર બોઝ હતા સુભાષચંદ્ર બોઝના ઉછેરમાં પૂરતું ધ્યાન ના આપી શકતા તેમના એક સગા બહેને તેમના ઉપર સવિશેષ ધ્યાન આપ્યું તે સુભાષચંદ્ર બોઝને રાજા કહીને બોલાવતા અને સુભાષચંદ્ર નાનપણથી જ રાજાના જેમ વર્તતા હતા સુભાષચંદ્ર બોઝને પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભણવા માટે મૂકવામાં આવ્યા ત્યારબાદ રેવન્સો કોલેજિયેટ સ્કૂલમાં મૂકવામાં આવ્યા અહીંની શાળાનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું શાળાના આચાર્ય વેણી માધવદાસનો સુભાષચંદ્ર બોઝ ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો સુભાષચંદ્ર બોઝ જેમ જેમ યુવાન થતા ગયા તેમ તેમ તેમના વિચારો ઉપર રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો સવિશેષ પ્રભાવ જોવા મળ્યો સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે સાચો માનવ ધર્મ એ ગરીબોની સેવા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આ માટે સુભાષચંદ્ર શાળા છૂટ્યા બાદ ગરીબોની સેવા કરવા માટે ઘરેથી નીકળી જતા હતા અને રાત્રે ખૂબ મોડા સુધી તે ગામડાઓમાં જઈ અને ગરીબોની સેવા કરતા મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તે સમયની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કોલેજમાં તેમણે દર્શન શાસ્ત્રના વિષય સાથે અભ્યાસ શરૂ કર્યો સુભાષચંદ્ર બોઝ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી તેમના પિતા તેમને આઈસીએસની પરીક્ષા પાસ કરાવી અંગ્રેજ સરકારમાં મોટા અફસર બનાવવા માંગતા હતા આ માટે ઓગણીસો ઓગણીસમાં તે આઈસીએસની પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા ખૂબ જ ઓછા સમયમાં તેમણે તે સમયની કઠિન ગણાતી આઈસીએસની પરીક્ષા તેમણે પાસ કરી અંગ્રેજ સરકાર સામે લડવાની રણનીતિના સમાચારો સાંભળી સુભાષચંદ્ર બોઝને પણ દેશ સેવા કરવાનું મન થઈ આવ્યું પરંતુ પિતાજી શું વિચારશે તેની બીકે તેમણે પોતાના વિચારને દબાવી રાખ્યો એક દિવસ તેમણે પોતાના મોટાભાઈ ચંદ્રને પોતાના વિચારો જણાવ્યા કે પોતે આઈસીએસમાંથી રાજીનામું આપી દેશ સેવા કરવા માગે છે ઓગણીસો એકવીસ સુભાષચંદ્ર બોઝ ભારત પરત આવવા માટે નીકળી ગયા તેમણે પોતાના પિતા જાનકીનાથ બોઝને પોતાના નિર્ણયની પત્ર દ્વારા જાણ કરી એમના પિતાએ વળતા પત્રમાં એમને જવાબ લખ્યો કે તમે મારી આશા પૂર્ણ ના કરી તેનો મને જરા પણ રંજ નથી પરંતુ તમે જે રસ્તે જાઓ છો ત્યાંથી પાછા ન પડતા સૌ પહેલાં તે મહાત્મા ગાંધીજીને મળ્યા ત્યારબાદ બંગાળના એક ક્રાંતિકારી નેતા દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા જે ગુરુની તે વર્ષોથી શોધ કરતા હતા તે ચિત્તરંજન દાસ સ્વરૂપમાં તેમને મળ્યા ચિત્તરંજન દાસજીને મળ્યા પછી તેમને લાગ્યું કે મારા મોક્ષની સાધના એ મારા માટે નહીં પરંતુ ભારતના મોક્ષ દ્વારા જ મારી સાધના પૂર્ણ થશે તે સમયે ભારતમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું એ માટે રાષ્ટ્રીય શિક્ષણની જરૂરિયાત ઊભી થતાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયો ખોલવામાં આવ્યા હતા બંગાળમાં પણ એક રાષ્ટ્રીય મહાવિદ્યાલય ખોલવામાં આવી જેના આચાર્ય પદ તરીકે સુભાષચંદ્ર બોઝને નીમવામાં આવ્યા હતા ઓગણીસો ત્રેવીસમાં પ્રાંતિય ધારાસભાની ચૂંટણીઓ આવી તેમાં બંગાળમાં સુભાષચંદ્ર બોઝ અને ચિત્તરંજન દાસજીના પક્ષનો ખૂબ જ ભારે બહુમતીથી વિજય થયો કોલકત્તા મ્યુનિસિપાલિટીના મેયર તરીકે ચિત્તરંજન દાસજી નિમાયા જ્યારે સુભાષચંદ્ર બોઝને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા સાથે સાથે તેમણે બંગાળમાં યુવા સ્વયંસેવક પરિષદના મંત્રી તરીકે પણ નિમણૂક આપવામાં આવી આમ સુભાષચંદ્ર બોઝ રોજ સોળથી સત્તર કલાક સુધી કામ કરતા રહ્યા સુભાષચંદ્ર બોઝની કામગીરી અંગ્રેજ સરકારને આંખના કણાની જેમ ખૂંચવા લાગી તેમની વધતી જતી લોકપ્રિયતા અને લોકોના દિલમાં તેમનો પ્રેમ જોઈ અંગ્રેજ સરકાર ચોકી ઉઠી સુભાષચંદ્ર બોઝને પકડવા માટે તે કોઈને કોઈ બાના શોધતા હતા એ માટે તેમણે બંગાળ વિધાનસભા અને કોંગ્રેસ મહાસભાને બિનકાયદેસર ગણી બરખાસ્ત કરી અને તેના જે મોટા મોટા નેતાઓ હતા તેમની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા જેમાં બંગાળ યુવા સ્વયંસેવક દળના મંત્રી તરીકે સુભાષચંદ્ર બોઝની પણ ધરપકડ કરવામાં આવી અને તેમને છ મહિનાની જેલની સજા કરવામાં આવી દેશના અનેક યુવાનો આઝાદી મેળવવાના સ્વપ્ન જોવા લાગ્યા હતા અને અસહકારનું આંદોલન સ્થગિત થતાં હવે ભારતની આઝાદીનું સ્વપ્ન અંધકારમય થતું લાગ્યું લોકોમાં રાષ્ટ્રીય લડત માટે જે ભાવના જાગૃત થઈ છે તે પાછ મૃતપ્રાય અવસ્થામાં ન પહોંચી જાય બે મહાનાયકો મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝના વૈચારિક મતભેદ ઊભા થતા એ કાયમ માટે કોંગ્રેસમાં એકબીજાના વિરોધ પક્ષમાં રહ્યા જે આગળ જતા બંનેના રસ્તાઓ જુદા પડ્યા સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે સિદ્ધાંત એક આદર્શ છે નવી જાગૃત થયેલી પ્રજા તરત જ તેને અપનાવી ના શકે લડતમાં વ્યૂહને મહત્વ આપતા હતા જેમ જેમ રાજકારણનો રંગ બદલાય તેમ તેમ લડત પણ બદલાવી જોઈએ તેમ એમનું માનવું હતું તેમને ક્ષય નામનો ભયંકર રોગ થયો એમના મોટાભાઈ ચંદ્રએ તેમને જેલમાંથી મુક્ત કરવા માટે અનેક અરજીઓ કરી પરંતુ અંગ્રેજ સરકાર સુભાષચંદ્ર બોઝને જેલમાંથી છોડવા તૈયાર ન હતા એમને રાજકેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યા હતા સુભાષચંદ્ર બોઝની હાલત વધારે ખરાબ થતાં અંગ્રેજ તેમને જેલમાં જ મરવા દેવા માંગતી ન હતી એટલા માટે ભારતમાં ન રહેવાની શરતે તેમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય બતાવ્યો પરંતુ સુભાષચંદ્ર બોઝે આ નિર્ણયનો અસ્વીકાર કર્યો છેવટે અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને જેલમાંથી મુક્ત કરવા પડ્યા પોતાના મોટાભાઈ શરદચંદ્રની દેખરેખ નીચે સુભાષચંદ્ર ઝડપથી સાજા થવા લાગ્યા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો બત્રીસના રોજ સ્વતંત્ર દિન નિમિત્તે નીકળેલી રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને એ રેલીમાં ભાગ લેવા બદલ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી આ વખતે અંગ્રેજ સરકાર તેમને કોઈપણ સંજોગોમાં ન છોડે તેવું મન બનાવી બેઠી હતી ફરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા આ વખતે ફરીથી એમની તબિયત બગડી ફરીથી એમના શરીરમાં ક્ષય રોગના લક્ષણો દેખાવા લાગ્યા અંગ્રેજ સરકારે એમની આરોગ્ય તપાસ કરી વીએના વીએના સારવાર સારવાર લેવા લેવા માટે માટે મોકલી આપ્યા સુભાષચંદ્ર બોઝ ગયા અહીંના વાતાવરણમાં તે સાજા થઈ રહ્યા હતા ચાર ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસના રોજ તે ભારત આવ્યા ત્યાં સુધીમાં તો તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું જાન્યુઆરી ઓગણીસો પાંત્રીસમાં પાછા તેમને વીએના મોકલી દેવામાં આવ્યા બંગાળની ધારાસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અંગ્રેજ સરકારે એવું જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝને હવે ભારત પરત આવવાની આશા છોડી દેવામાં આવે હવે તેમને ભારત ક્યારેય આવવા મળશે નહીં સુભાષચંદ્ર બોઝ આ સમાચાર સાંભળી ગમે તે ભોગે ભારત આવવા માટે નીકળી ગયા ઓગણીસો છત્રીસમાં ભારત આવ્યા અંગ્રેજ સરકારે મુંબઈથી જ તેમની ધરપકડ કરી એમને નજરકેદ કરવામાં આવ્યા સુભાષચંદ્ર બોઝને ઓગણીસો આડત્રીસમાં હરિપુર અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી જે તેમની કારકિર્દીનું સર્વોચ્ચ સન્માન હતું અને ઓગણીસો ઓગણચાલીસમાં ત્રિપુરીનું ફરી અધિવેશન આવ્યું જેમાં સુભાષચંદ્ર બોઝે ફરી તેમણે પોતાની રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી જે ગાંધીજીને ન ગમ્યું સુભાષચંદ્ર બોઝની ભારે બહુમતીથી જીત થઈ જે સમાચારથી ગાંધીજીને ખૂબ જ આઘાત લાગ્યો સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય રાજકારણની સ્થિતિ જોઈ રહ્યા હતા તેમને ખબર હતી કે નજીકના જ સમયમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે આવા સમયે જો અંગ્રેજો પાસે પૂર્ણ સ્વરાજ માંગીએ અને એમને જણાવીએ કે છ જ મહિનાની અંદર ભારતને સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં આવે નહીતર આંદોલન કરવામાં આવશે આ રીતે અંગ્રેજ સરકાર ઉપર દબાણ લાવી શકાય તેમ હતું પરંતુ બાપુ અને સુભાષચંદ્ર બોઝના વિચારો ન મળતા સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પોતાનો અલગ પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એમને જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી સુભાષચંદ્ર બોઝ પોતાની રીતે અંગ્રેજ સરકાર સામે સશસ્ત્ર લડાઈ લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા એમણે અંગ્રેજ સલ્તનત વિરુદ્ધ પોતાના વિચારો જાહેર કર્યા કયામત કા દિન નામના લેખની પ્રસિદ્ધિથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને તેમણે નજરકેદ કરવામાં આવ્યા આ નજરકેદ દરમિયાન તેમને ચાલીસ દિવસ સુધી એક કમરામાં પોતાને બંધ કરી લીધા દાઢી મૂછ વધારી અને પઠાણનો વેશ ધારણ કરી પંદર જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ તે છુપાવેશે પોતાના ઘરે ભાગી ગયા બર્દીવાનથી પેશાવર ગયા અને પેશાવરમાં તેમને રહેમત ખાન નામનો એક સાથી મળ્યો જેણે તેમને અફઘાનિસ્તાનની સરહદ ઓળંગી અને કાબુલ સુધી પહોંચાડ્યા કાબુલમાં તેમને ઉત્તમચંદ શેઠ નામના માણસની મદદથી ઇટાલિયન એજન્સીનો સંપર્ક સાધ્યો નકલી પાસપોર્ટ બનાવી સુભાષચંદ્ર બોઝ કાબુલથી મોસ્કો ગયા અને મોસ્કોથી બર્લિન ગયા આ બાજુ એશિયામાં પણ જાપાને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ છેડી અને બીજા વિશ્વ યુદ્ધમાં જંપલાવ્યું ફેબ્રુઆરી ઓગણીસો બેતાલીસમાં જ આઝાદ હિંદ ફોજની સ્થાપનાના બીજ રોપાયા એ સમય દરમિયાન તેર જૂન ઓગણીસો તેતાલીસના રોજ સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સબમરીનમાં ટોક્યો પહોંચ્યા જુલાઈ માસમાં તે થી સિંગાપુર પહોંચ્યા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પ્રમુખ તરીકે હતા રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકેના ભાષણમાં તેમણે જણાવ્યું કે આજે હું તમારા માટે એવી ભેટ લાવ્યો છું જે કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ છે હવેથી આઝાદ હિંદ ફોજનું સુકાની પદ હું સુભાષચંદ્ર બોઝને સોંપું છું આમ સુભાષચંદ્ર બોઝ आजाद हिंद फौज ना सुकानी बन्या आजाद हिंद फौजे अंग्रेज सैन्य ने नाके केव दम लावी दीदो आणि सु कामगिरी करी ते एक वीडियो द्वारा आपण निहाळिये आज का दिन मेरे जीवन का सबसे गर्व भरा दिन है क्योंकि आज मैं सारी दुनिया से फक्र के साथ कह सकता हूं कि भारत को आजादी दिलाने वाली सेना का मेरा सपना अब साकार हो चुका है आजाद हिंद फौज के हर सैनिक को अपने मोटो की इन तीन कसौटियों पर खरा उतरना पड़ेगा इतफाक यानी एकता एतमाद यानी विश्वास और कुर्बानी यानी बलिदान साथियों सिंगापुर मलाया बर्मा और पूर्व एशिया में बसे 30 लाख हिंदुस्तानियों से मुझे यह कहना है कि भारत की आजादी की जंग आपकी पूरी शिरकत के बिना कभी पूरी नहीं हो सकती इसीलिए आपको भी बड़ी तादाद में आजाद हिंद फौज में भर्ती होना होगा मैं यह भी कहना चाहता हूं कि इस पावन काम में औरतें पीछे न छूट जाएं और मौत को ललकारने वाला एक ऐसा मृत्युंजय दस्ता बनाए जो अंग्रेजों के खिलाफ वैसे ही तलवार उठा ले जैसे सन अट्ठारह में झांसी की रानी ने उठाई थी आज मैं आप सबको खोल देता हूं तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा આઝાદ હિન્દ ફોજ દિલ્હી પહોંચવાની તૈયારીમાં જ હતી અને બદલાતી રાજકીય પરિસ્થિતિ અને બદલાતા વાતાવરણના કારણે આઝાદ હિન્દ ફોજનું સ્વપ્ન રોળાયું સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજને પરત ફરવાનો આદેશ આપ્યો સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના રોજ બેંકોંગથી વિમાન માર્ગે તે ટોકિયો જઈ રહ્યા હતા રસ્તામાં ફરમાસા ટાપુ પર તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું જેમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઈ ગયું એમના મૃત્યુ પાછળ અનેક શંકા કુશંકાઓ પ્રવર્તે છે પરંતુ દેશને આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર એ વીર પુરુષ ભારતના લોકો માટે સદાય ઋણી રહેશે આપણા દિલમાં સદાય માટે તેમના માટે આદર અને પ્રેમભાવ રહેશે નમસ્કાર વિદ્યાર્થી

તેવા દર્દીઓ તેમની સાર સંભાળ રાખનારાઓ અથવા તો કોવિડ નાઇન્ટીન સામે ઝઝુમી રહેલાઓને મદદ કરનારાઓ સાથે ભેદભાવ ભર્યું વર્તન ન કરો પરંતુ સરહદયતા દાખવો જે સામાજિક પ્રસંગો ટાળી ન શકાય તેવા હોય તેમાં મહેમાનોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખો ભીડભાડવાળી જગ્યાએ ન જાઓ બહુ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળો માહિતગાર રહો સજ્જ બનો ચપળ રહો સલામત રહો કોરોના વાયરસ કોવિડ નાઇન્ટીન સામે લડવા તૈયાર રહો વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ દસ ગણિત વિષયમાં પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ ચોથા ભાગની અંદર મિત્રો ફરી એક વખત વાસ્તવિક સંખ્યાના પુનરાવર્તનની અંદર સમજમાં આપણે લઈએ કે સંખ્યા સમૂહો જે છે એ કયા કયા છે હવે તો મને એવું લાગે છે આ પ્રશ્ન કર્યો તમને દ્રઢ થઈ ગયું હશે જો મિત્રો ન દ્રઢ થયું હોય તો દ્રઢ કરી લેજો અને આ ખૂબ મહત્ત્વની બાબત એટલા માટે જણાવી રહ્યો છું સંખ્યા સમૂહોનો ઉપયોગ હવે પછીના અભ્યાસક્રમમાં ઉચ્ચ શિક્ષણની અંદર ખૂબ જ રીતે થવાનો છે ત્યારે એમ ન થાય કે આપણને આ વસ્તુ કેમ દ્રઢ ન કરી અને અફસોસ ન થાય બહુ સરળતાથી સમજાવું પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ એન વડે દર્શાવીશું પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એને કેપિટલ ડબલ્યુ વડે દર્શાવીશું પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ ઝેડ વડે દર્શાવીશું સમય સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ ક્યુ વડે દર્શાવીશું જ્યારે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે એને કેપિટલ આર વડે દર્શાવીશું તમને એમ થાય મિત્રો કે એને અંગ્રેજીમાં પણ કેવું હોય ખરેખર યાદ રાખી શકાય કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે તો નેચરલ નંબર્સ પૂર્ણ સંખ્યાનો સમૂહ છે હોલ નંબર્સ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે તો ઇન્ટીજર નંબર્સ અને સમય સંખ્યાઓનો સમૂહ છે તો રેશનલ નંબર્સ અને વાસ્તવિક સંખ્યાનો સમૂહ છે તો રિયલ નંબર્સ ટૂંકમાં આ જે સંખ્યા સમૂહો જે છે એમાં કેવા પ્રકારની સંખ્યાઓ રહેલી છે કઈ દ્વિક્રિયાઓ માટે એ સમૃદ્ધ છે આ બધા મુદ્દાઓ ખરેખર યાદ રાખવા જેવા છે એટલા માટે જ પ્રત્યેક ભાગની અંદર મેં આ વસ્તુનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે જણાવ્યો છે વાસ્તવિક સંખ્યાઓ શોધવા માટેની આપણી ટ્રીક પણ એક અલાયદી છે કે એકથી સો સંખ્યા લખી કાઢો નોટની અંદર એક પનામાં એકથી સો લખી કાઢી બધાની ઉપર વર્ગમૂળનું ચિહ્ન મૂકી દો બીજા પના ઉપર એકથી સો લખો એનું ઘણમૂળનું ચિહ્ન મૂકી દો પાના ઉપર એકથી સો લખો ચતુર્થમૂળનું ચિહ્ન મૂકો ક્રમશ આવી રીતે તમે પાંચ સાત પાના ભરી નાખો અને હવે વર્ગમૂળની અંદર જેનો જવાબ નીકળી આવે છે સરળતાથી એ બધી સમય છે બાકીની બધી અસમય છે જેનું ઘનમૂળ સરળતાથી નીકળી આવે છે એ બધી સંખ્યાઓ કેવી છે સમય છે બાકીની બધી સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે ચતુર્થમૂળ જેનું સરળતાથી નીકળી આવતી છે એ બધી સમય સંખ્યાઓ છે જેનું સરળતાથી ચતુર્થમૂળ નથી નીકળતું એ બધી સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે આપણે અસમય સંખ્યાઓને સાબિત પણ કરવું છે મિત્રો આગલા ત્રણ ભાગની અંદર તમે જોયું છે કેટલાક વ્યવહારિક પ્રશ્નો જે હતા અને વ્યવહારિક પ્રશ્નોને પણ આપણે આ ગણિતના માધ્યમથી ખૂબ સરળતાથી આપણે શોધી શક્યા યુક્લિડે વર્ષો પહેલાં યુક્લિડ ભાગ પ્રવિધિ આપી અને એનો આજની એકવીસમી સદીમાં પણ એનો ઉપયોગ કરીએ છીએ વિચાર કરો કેટલી મહત્ત્વની બાબત છે વૈશ્વિક કક્ષાએ મહાન ગણિતજ્ઞ યુક્લિડને વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ મહત્ત્વની બાબતમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ અને એના પરિણામ પર્યાપ્ત વ્યવહારિક જે ઉદાહરણના જે બે પરિણામના એક્ઝામ્પલ છે એને પણ પુનરાવર્તનમાં લઈએ છીએ વાસ્તવિક સંખ્યાની પણ વાત કરીએ અને વાસ્તવિક સંખ્યાને આપણે સાબિત કરવી છે એના પરિણામો લઈશું દશાઉ ચિહ્નમાં દર્શાવી છે સંખ્યાઓ એને પણ સમય સંખ્યાને આપણે દશાઉ સ્વરૂપે પણ દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવાય એ પણ બી આ વસ્તુની વાત કરી હવે જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં સામાન્ય રીતે વાસ્તવિક સંખ્યાનો સમૂહ કેપિટલ આર રિયલ નંબર્સ સરવારા બાકી ગુણાકાર શૂન્યતર ભાગાકાર વિશે સમૃદ્ધ છે જે સમય સંખ્યાઓ નથી તેવી અસમય સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાના સમૂહમાં થાય છે મિત્રો આ ઉદાહરણ આપણે જોયું હતું ફરી વખત એક પુનરાર્થ લઈએ છે એ રમતના મેદાનમાં વર્તુળકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય છે મિત્રો આ પરિણામને વ્યવહારિક પ્રશ્ન છે અહીંયા આગળ બંને ભેગા થાય છે માટે એ સોનિયા અને રવિએ જે મિનિટ લીધી છે એનો અહીંયા આગળ લસા લેવાનો છે મિત્રો ક્યાં શું કેવી રીતે એ પ્રશ્ન તમે સમજો એટલે તમને થોડો ખ્યાલ આવશે એટલે આવા પ્રશ્નોમાં આપણે ખાસ ચીવડતા રાખીશું ઉકેલમાં તમે જુઓ સોનિયા અને રવિના સમયની મિનિટનો ઉપયોગ કરી લસા મેળવીશું કારણ કે પક્ષ અનુસાર બંને એટલે સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી તથા એક જ દિશામાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરે ત્યારે બંને ફરી તે જ પ્રારંભ બિંદુએ ભેગા થાય તે માટેનો સમય મિનિટમાં આપણે શોધવાનો છે તો આપણે જોઈએ અઢાર બે વડે ભાગાકાર કરશું બે નવા અઢાર આપણું કર્સર છે બે વડે ભાગાકાર કરશું એટલે મને નવ મળશે તે જ રીતે નવને ત્રણ વડે ભાગા કરશું ત્રણ તરી નવ મળશે ટૂંકમાં અઢાર બરાબર એના અવિભાજ્ય તરીકે બે ગુણાકારમાં ત્રણ ગુણાકારમાં ત્રણ મળશે તેવી રીતે બાર જે સંખ્યા જે છે બે વડે ભાગાકાર કરશું છ મળશે છ બેકી સંખ્યા છે ફરી વખત બે વડે ભાગાકાર કરશું બે તરીના છ ટૂંકમાં બાર બરાબર બે ગુણાકર્મ બે ગુણાકર્મ ત્રણ એટલે કે બારના આ શું થઈ ગયા અવિભાજ્ય અવયવ થઈ ગયા બંનેનો લસા અઢાર અને બારનો લસા સામાન્ય રીતે લસા લઈએ છીએ વધુમાં વધુ બે અવિભાજ્ય અવયવ કેટલી વખત આવેલા છે બે વખત વધુમાં વધુ આવેલા છે ત્રણ વધુમાં વધુ કેટલી વખત આવેલા છે બે વખત આવેલા છે ત્રણ તરી નવ નવ દુ અઢાર અઢાર દુના છત્રીસ માટે છત્રીસ શું આવશે અઢાર અને બારનો લસા આવશે ટૂંકમાં આપણે કહી શકીએ કે સોનિયા અને રવિ બંને છત્રીસ મિનિટ બાદ જ્યાંથી પ્રારંભે શરૂઆત કરી હતી ત્યાં આગળ ભેગા થશે એટલે આવા વ્યવહારિક ટૂંકા પ્રશ્નો પણ આપણે ધ્યાન રાખવા જોઈએ જેથી કરીને આ સિવાય પણ કેટલાક વ્યવહારિક પ્રશ્નો આપણા જીવનમાં ક્યાંય હોય અને જ્યારે આવું કંઈ શોધવાનું આવે તો આપણને ધ્યાન હોવું જોઈએ કે ના મારા અભ્યાસક્રમમાં અને બહુ સરળતાથી નાની ટૂંકી ગણતરી હોય કે એના માટે કોઈ મેઝરમેન્ટ કોઈ મોટું કરવાનું નથી એટલી સરળ પદ્ધતિ છે એટલે સરળતાથી આપણે શું કરી શકીએ એનો લસા શોધી અને આપણો જે વ્યવહારિક કુટ પ્રશ્ન જે છે એનો આપણે સરળતાથી જવાબ મેળવી શકીશું ખ્યાલ આવે મિત્રો આવા પરિણામથી આપણા જીવનમાં થાય ગણિતનું વિશેષ રીતે મહત્ત્વ એ ક્યાં બીજા સ્વરૂપે તો છે જ આપણે કહી શકીએ કે ગણિત ડગલે અને પગલે તમને મને ખૂબ જ ઉપયોગી છે એટલા ગણતરીના પાસામાં વ્યવહારિક પ્રશ્નોના પાસામાં ઉચ્ચ શિક્ષણની અંદર પણ એટલા ઉપયોગી છે નવી તકનીકીમાં પણ એટલું જ ઉપયોગી છે એમ જોવા જઈએ કે આ વિષય ગણિત વિષયને બાજુમાં મૂકીને આપણે જીવનમાં ચાલી શકવાના નથી એને જોડે લઈને જ રહેવું પડશે ચરણની વાત કરો પૈસાનો વ્યવહાર કરો ખરીદી કરો બધી જગ્યાએ ગણતરી આવતી છે તમે જ્યાં જ્યાં જોશો ત્યાં ત્યાં તમને ગણિત જોવા મળશે મળશે ને મળશે આગળ વાત કરું ઉદાહરણ જે હતું કે એક કાજુ બરફી અને એકસો બદામ બરફી છે તે એવી રીતે થપ્પી ગોઠવવા માગે છે કે દરેક સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ અહીંયા આગળ આ વ્યવહારિક પ્રશ્નનો ઉકેલ શોધવો છે માટે એનું આપણે શું શોધવું પડશે ગુસ્સા શોધવો પડશે અહીં શું કીધું છે ઓછામાં ઓછી જગ્યા રોકે સમાન જોયું તમે સમજો એક વસ્તુ મિત્રો કાજુની બરફી અને બદામની બરફીનું નામ સાંભળીને મોઢામાં પાણી તો આવી ગયું હશે મિત્રો હે ને અને સ્વાભાવિક ચાવી જાય બરફી કોને ન ગમે કોને ખાવી ન ગમે મિત્રો એક બહુ વ્યવહારિક વિગત કીધી છે કે ભાઈ મીઠાઈવાળો જે છે એને બે પ્રકારની બરફી લીધી છે એના એને હવે શું કર્યું એક તાસક એટલે કે એની થારી કે કથરોટ કે એનું જે પતરું જે કહેતા હોય એની અંદર એને ગોઠવી છે આપણે એ સમજવાની એ શું છે કે એને એવી રીતે ગોઠવે કે જેથી કરીને જગ્યા શું થાય તાસકમાં ઓછી રોકે અને બધી સર તાદી ગોઠવાઈ જાય જોયું તો એ શું કરવું પડશે એનો ગુસ્સા વધવો પડશે અહીં ફરી વ્યવહારિક કુટ પ્રશ્ન ફરી કેમ સમજાવી રહ્યો છું પેલા પ્રશ્નની અંદર બંને ભેગા થાય છે માટે એનો લસા લીધો છે અહીંગર જગ્યા ઓછી રોકે છે માટે અહીંગર શું લેવાનું છે એનો ગુસ્સા લેવાનો છે અને બંને પરિણામો આ રીતે જ જ્યારે નિર્દેશિત થઈને આપણે માટે વ્યવહારિક પ્રશ્ન આવે ત્યારે પણ આપણે એક સમજવાનું રહ્યું કે મારે અહીંગર કરવાનું છે શું પ્રશ્ન સમજવો પડશે મિત્રો પ્રશ્ન ધ્યાનથી સમજીને ગણતરી કરવી પડશે એમને ગણતરી કરવાની નથી જોઈએ કે ભાઈ વ્યવહારિક પ્રશ્નમાં કે આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ તો ગુસ્સા આપણે લીધો છે ચારસો વીસ અને એકસો ત્રીસ છે અહીં આગળ આપણે કહી શકાય ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ એકસો ત્રીસ ચારસો વીસ કરતાં નાના છે ચારસો વીસ ભાજ્ય છે ભાજક એકસો ત્રીસ છે ગુણાકારમાં ત્રણ લઈશું એટલે ત્રણસો નેવું ચારસો વીસમાંથી બાદ કરીશું ત્રીસ મારી શું આવશે આપણને શેષ મળશે ફરી વખત એકસો ત્રીસ ભાજક છે મારું ભાજ્ય થશે શેષ મારી ભાજક થશે ત્રીસ ગુણાકારમાં ત્રણ ચો ગુણા બાર એકસો ત્રીસ માંથી એકસો વીસ બાદ કરીશું શેષ મારી દસ મળશે હવે ભાજક જે છે ભાજ્ય થશે ત્રીસ અને શેષ છે મારું ભાજક થશે દસ તરીના ત્રીસ ત્રીસ મતે ત્રીસ બાદ કરશું તો શેષ શું મળશે મારે શૂન્ય મળશે શેષ આર બરાબર શૂન્ય મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે ચારસો વીસ અને એકસો ત્રીસ નો ગુસ્સા કેટલો છે છે ટૂંકમાં દરેક થપ્પીમાં સંખ્યામાં બરફી રાખવી જોઈએ મિત્રો સમજાય છે બરફી જે રાખવાની જે વાત હતી બહુ એક રસપ્રદ રીતે એટલે કે બંને પ્રશ્નો વ્યવહારિક પ્રશ્નો છે એક પ્રશ્નમાં આપણે ગુસ્સા શોધ્યો છે બીજા પ્રશ્નમાં આપણે લસા શોધેલો છે એટલે જ ફરી વખત મારે બતાવવાનું રહ્યું અને સમજાવવાનું પણ રહ્યું આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં બીજો એક મહત્વનો મુદ્દો જે છે ધન પૂર્ણાંકો એ અને બી માટે લસા ઓફ એ બી ગુણાકારમાં ગોસા ઓફ એ બી બરાબર એ બી આપણે દાખલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ પરિણામ પણ ખાસ યાદ રાખવાનું આપેલી બે પૂર્ણાંક સંખ્યાઓની મદદથી સૌથી પહેલાં ગુસ્સા શોધી શકાય અને ત્યારબાદ ગુસ્સા અને આપેલી સંખ્યાઓની મદદથી આપણે લસા શોધી શકીએ છીએ એટલે આને પણ આપણે દ્રઢીકરણ કરી રાખવું જોઈએ કારણ કે ટૂંકા પ્રશ્ન ગણતરીમાં વિકલ્પવાળા ખરા ખોટા વિધાન તરીકે પણ આપણને પૂછી શકે તો એક શબ્દમાં એક અંકમાં આપણે જવાબ આપવો હોય તો એની અંદર પણ આવા પ્રશ્નોમાં આ સૂત્રને અંતર્ગત આ સમીકરણને અંતર્ગત પરીક્ષામાં કોઈ પ્રશ્ન આવે તો આપણે સરળતાથી કરી શકીશું આગળ જોઈએ પ્રેઝન્ટેશનમાં સાબિત છે કે એ મિત્રો બહુ ચીવડતાથી તમે ધ્યાન રાખજો આપણે ધારીએ સૌ પ્રથમ કે રૂટ થ્રી સમય સંખ્યા છે તેમ ધારો એટલે આપણે જે પરિણામ મેળવવું છે એનાથી શું ધાર્યું વિપરીત ધાર્યું તમે સમજો અહીં આગળ મિત્રો રૂટ થ્રી અસમય છે તેમ મારે સાબિત કરવું છે આપણે અહીં ધારીએ છીએ શું રૂટ થ્રી સમય સંખ્યા છે તેમ ધારો તેનાથી વિરુદ્ધ અસમય કીધું હતું આપણે અહીંગર ધારીશું અહીંગર સમય સંખ્યા છે તેમ ધારો અહીં આગળ જોવાનું રહ્યું કે રૂટ થ્રી બરાબર એના છેદમાં બી એ પૂર્ણાંક અને બી કેવી છે શૂન્યતર પૂર્ણાંક એટલે કે બી છેદની સંખ્યા જે છે શૂન્ય સિવાયની સંખ્યા છે પૂર્ણાંક એ અને બી ને પૂર્ણાંક છે ને સામાન્ય અવયવ એક છે એનો અર્થ શું થશે એ અને બી અવિભાજ્ય છે એટલે કે રૂટ થ્રી બરાબર એ બાય બી બંને પરસ્પર અવિભાજ્ય છે તો જ એનો અવયવ એક આવે ને મિત્રો આ સમજવાનો વિષય છે અહીં સમય સંખ્યા કીધું તો સમય સંખ્યા બરાબર આપણે ધારી લીધું એ ના છેદમાં બી અને એ ના છેદમાં બી લીધું તો આ બંને સંખ્યા પાછી કેવી છે એ બંનેનો સામાન્ય અવયવ એક છે એટલે પરસ્પર કેવા છે અવિભાજ્ય છે હવે આ જે બી જે છે એ રૂટ ત્રણ ને ગુણી નાખો તો બી ઇન્ટુ રૂટ થ્રી બરાબર એ થશે સમજાય છે મિત્રો રૂટ થ્રી બરાબર છેદમાં બી છે બીને રૂટ થ્રી ગુણી નાખો તો બી રૂટ થ્રી બરાબર એ આગળ આપણે જોઈએ બંને જે આપણે પરિણામ જે જોયું મિત્રો કે બી રૂટ થ્રી બરાબર એ છે આ પરિણામને બંને શું કરી નાખીએ વર્ગ કરી નાખો જુઓ તો ત્રણ બી નો વર્ક બરાબર વર્ગ બી રૂટ થ્રી હતું તો વર્ગમૂળમાં ત્રણ હતું એનો વર્ગ શું થઈ ગયો ત્રણ થઈ ગયો ત્રણ બીનો વર્ગ બરાબર એ વર્ગ થાય પરિણામ નંબર એક અહીં જોવાનું શું રહ્યું એ વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે અહીંના અવયવમાં છે એટલે સાભાઈ છે વિભાજ્ય છે માટે પ્રમેય એક પોઈન્ટ ત્રણ પરથી જો એ વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે તો એ પણ બી કેવો છે ત્રણ વડે વિભાજ્ય છે જ આપણે નોંધ કોના ઉપરથી લખવાનું છે પ્રમય એક પોઈન્ટ ત્રણ પરથી આપણે ધારીશું ધારો કે કોઈ પૂર્ણાંક કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર થ્રી સી લખાય એ બરાબર શું ધારું છું થ્રી સી કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર થ્રી સી આ એની કિંમત ત્રણ બીનો વર્ગ અને એ વર્ગમાં મૂકી દઈએ તો ત્રણ બીનો વર્ગ એની કિંમત મૂકી દઈશું તો એ બરાબર ત્રણ સી જે છે એનો વર્ગ કરવો પડશે એટલે નવ સી નો વર્ગ થશે મિત્રો એની કિંમત એ બરાબર ત્રણ સી આ પરિણામમાં મૂકીશું એટલે અહીંયા આપણને શું મળશે નવ સી નો વર્ગ એટલે કે ત્રણ સી નો વર્ગ એટલે ત્રણનો પણ વર્ગ નવ અને સી નો વર્ગ સી વર્ગ એટલે થ્રી બી સ્કવેર ઇઝ એ નાઇન સી સ્કવેર ત્રણ બી નો વર્ગ બરાબર નવ સી નો વર્ગ ત્રણ વડે નવને ભાગી નાખીશું તો બી વર્ગ બરાબર ત્રણ સીનો વર્ગ થશે બી વર્ગ એ ત્રણ વડે વિભાજ્ય છે આથી બી પણ ત્રણ વડે વિભાજ્ય થાય પ્રમેય એક પોઈન્ટ ત્રણ પરથી એનો અર્થ એવો થયો એને બીનો સામાન્ય હવે શું થઈ ગયો ત્રણ થઈ ગયો પણ જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય કે રૂટ થ્રી અસમય સંખ્યા છે બંનેમાં હોય જ ન શકે ને સમજો આ બંનેનો સામાન્ય અવયો છે પેલામાં સામાન્ય અવયો એક જ હતો એટલે કે અવિભાજ્ય હતી પણ અહીં ઘર સામાન્ય અવયો ત્રણ આવ્યો માટે આપેલ ધારણા આપણી ખોટી છે માટે આપણે કહીશું કે રૂટ સમય સંખ્યા છે ધારણા ખોટી છે માટે સાચી ધારણા કઈ છે રૂટ થ્રી અસમય સંખ્યા છે તેમ આપણે સાબિત કરી શકીએ મિત્રો અહીં જોવાનું રહ્યું આપણે પરિણામ જે સાબિત કરવું હતું અસમય સંખ્યા એની જગ્યાએ આપણે ધાર્યું છું ઉકેલ શોધવા માટે સમય ધારી લીધું અને સાબિત શું કર્યું કે આપેલી ધારણા કેવી છે ખોટી છે વિરોધાભાસ છે તો વિરોધાભાસ છે તો હોય શું સમય નથી તો શું હોય અસમય છે સરળતાથી આપણે સાબિત કરી શક્યા એટલે ક્યારે આવા દાખલાઓ સાબિત કરવાના આપણને પૂછાય ત્યારે ખૂબ ચીવડતાથી ધ્યાન રાખવાનું છે અને ચીવડતાને અનુરૂપ આપણે આ આવા પરિણામો જ્યારે શોધીશું એને સાબિત કરીશું ત્યારે બહુ ધીરેથી કામ કરવાનું છે ક્યાંય ભૂલ ન રહી જાય અને આપણે સાબિત કરી શકીએ વિચારમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું કે અસમય સાબિત કરવું છે તો સૌથી પહેલા લખવું છે શું આપણે પહેલા ધારીશું સમય ધારીશું અને જે ધારણા જે આપણી ખોટી સાબિત કરીશું અને એટલે ઓટોમેટિક અસમય સંખ્યા છે આપણને મળી જશે સમજાય છે ને આગળ આપણે જોઈએ નોંધ કરવા જેવા નોંધ કરી લેજો મિત્રો કેટલાક પરિણામ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ માં સાબિત કરું કે રૂટ ફાવ એ અસમય છે આપણે મિત્રો ધારી લઈએ કે રૂટ ફાઈવ સમય સંખ્યા છે તેમ ધારો હવે સમય સંખ્યા લખી અંશ અને છેદ વાળી એ ના છેદમાં બી એ પૂર્ણાંક છે અને બી શૂન્યતર પૂર્ણાંક છે અને પાછી કેવી છે એ ને બી બંનેને સામાન્ય અવયવ એક જ છે પાછો એટલે કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી છે આ બંને સંખ્યા અવિભાજ્ય છે એટલે કે રૂટ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ છેદમાં બી બંને સંખ્યાઓ એ અને બી પરસ્પર અવિભાજ્ય છે હવે આ જે છેદમાં બી છે એને ગુણી નાખો એટલે બી વર્ગમૂળમાં પાંચ બરાબર એ થાય સમજાય છે ને મિત્રો રૂટ ફાઈવ બરાબર એના છેદમાં બી છે તો બી જે છે એને પાંચ સાથે ગુણી નાખો તો બી રૂટ ફાઈવ જે ખોટું એ થાય બંને બાજુ વર્ગ લઈએ રૂટ ફાઈ નો વર્ગ પાંચ થશે પરિણામ પાંચ વડે વિભાજ્ય છે કારણ કે એના બે અવયવ છે અહીંયા આગળ પ્રમાય એક પોઈન્ટ રણ પરથી કહી શકીશું કે એ એ પાંચ નો વિભાજ્ય છે વડે વિભાજ્ય છે એ વર્ગ એ પણ પાંચ વડે વિભાજ્ય છે અને એ પણ બી કેવો છે પાંચ વડે વિભાજ્ય છે તો આપણે ધારી સુધારો કે કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર પાંચ સી લખાય તો એની કિંમત પાંચ બી નો વર્ગ બરાબર એ વર્ગમાં મૂકતા તો સ્વાભાવિક છે એ બરાબર પાંચ સી મૂકીશું તો અહીં કે શું મળશે પાંચનો વર્ગ પચીસ સી નો વર્ગ સી વર્ગ પાંચ બીનો વર્ગ બરાબર પચીસ સી નો વર્ગ તો બી વર્ગ બરાબર પાંચ નો વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે આથી બી પણ પાંચ વડે વિભાજ્ય છે એ અને બી નો સામાન્ય અવયવ કેવો થશે પાંચ થશે પણ આપેલ ધારણા કેવી છે અવિભાજ્ય છે સામાન્ય અવયવ માત્ર એક જ છે અહીં આગળ તો શું આવ્યું ભાઈ એને બીનો સામાન્ય એવો પાંચ આવ્યો એથી આપણી ધારણા કેવી છે ખોટી મળે છે વિરોધાભાસ મળે છે એટલે કે રૂટ ફાઈવ એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય છે માટે કહી શકાય કે રૂટ ફાઈવ અસમય સંખ્યા છે મિત્રો જોયું કેટલું સરળતાથી આપણે સાબિત કરી લીધું કારણ કે અસમય સંખ્યા સાબિત કરવી છે તો સમય લઈ આપણે વિરોધાભાસ બતાવી દીધું અને સરળતાથી બતાવી દીધું કે અસમય સંખ્યા છે આવી અનેક અસમય સંખ્યાઓ આપણે સ્વાધ્યાયમાં પણ આપણે કેટલાક દાખલા આપેલા છે જાતે પણ સરળતાથી કરી શકીએ મને લાગે છે આ બંને દાખલા કર્યા પછી તમે સ્વાધ્યાયના દાખલા કરી શકો કે ના કરી શકો આ રીતે કરી શકાય ને સો ટકા તમે કરી શકશો કોઈ પ્રશ્ન તમને નડશે નહીં આગળ આપણે જોઈએ ટુ પ્લસ ટુ રૂટ થ્રી એ અસમય છે મિત્રો અહીં થોડું શું થઈ ગયું ચેન્જ ટુ પ્લસ ટુ રૂટ થ્રી એ અસમય છે પેલાની માફક જ ટુ પ્લસ ટુ રૂટ થ્રી સમય સંખ્યા છે તેમ ધારી લો મિત્રો વિરોધાબાદ તરીકે આપણે શું ધારીએ છીએ કે જે સંખ્યા આપી છે કે ટુ પ્લસ ટુ રૂટ થ્રી આપ્યા છે એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે તેમ ધારો હવે જુઓ ટુ રૂટ થ્રી સિવાયની જે સંખ્યા બે છે અહીંયા આગળ સમય સંખ્યા એના છેદમાં બી અને બેને ક્યાં લાવી દીધા જમણી બાજુ લાવ્યા એટલે કે ટુ રૂટ થ્રી બરાબર એના છેદમાં બી માઇનસ બે અહીં એ પૂર્ણાંક અને બી શૂન્યતર પૂર્ણાંક છે એ અને બીને સામાન્ય અવયવ એક છે એનો અર્થ એવો થઈ ગયો અવિભાજ્ય અવયવો છે આ અવિભાજ્ય સંખ્યાઓ છે ટુ રૂટ થ્રી બરાબર એ ના છેદમાં બી માઇનસ બે છે બી લસા લઈશું તો એ માઇનસ ટુ બી છેદમાં બી બંને પરસ્પર કેવી થશે અહીંગર ઘર એને અંતર્ગત અવિભાજ્ય છે હવે જોવાનું રહ્યું કે રૂટ થ્રી બરાબર આ જે બે હતા નીચે લાવી દીધા એ માઇનસ ટુ બી છેદમાં ટુ બી થાય છે સ્વાભાવિક છે છેદમાં ઉતારી દે રૂટ થ્રી થાય એ બી પૂર્ણાંકો છે તો રૂટ થ્રી એ પણ શું છે સમય સંખ્યા થાય પરંતુ રૂટ થ્રી અસમય સંખ્યા છે જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે એટલે કે રૂટ થ્રી એ અસમય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય ટુ પ્લસ ટુ રૂટ થ્રી અસમય સંખ્યા છે નહીં કે સમય સંખ્યા જોયું મિત્રો અહીંકર કેટલું સરળ હતું આમાં પણ બી સાબિત કરવામાં કેટલી સહજતા રહી એટલે હવે આ તો આવી અનેક એવી સંખ્યાઓ લઈ શકાય કે ના લઈ શકાય રૂટ થ્રી સાબિત કર્યું રૂટ ફાઈવ સાબિત કર્યું રૂટ અગિયાર સાબિત કરી શકાય રૂટ તેર સાબિત કરી શકાય ઓગણીસ સાબિત કરી શકાય બધી જ આવી બાજુ જેટલી બધી સંખ્યાઓમાં લેવી બધી આપણે સાબિત કરી શક્યા ટુ રૂટ થ્રી પણ સાબિત કરી શક્યા ફાઈવ રૂટ થ્રી પણ આપણે સાબિત કરી શક્યા હોત એટલે કે પરિણામમાં આપણે બે મહત્વની વસ્તુ કે ઉકેલ જ્યારે આવી રીતે શોધવો હોય ત્યારે આપણે પહેલાં એ કહેવાનું આપણે વિરોધાભાસ બતાવવાથી ઓટોમેટિક શું થશે સાબિત થઈ જશે કે અસમય સંખ્યા મારે સાબિત કરવી હતી તો આપણે ધાર્યું શું સમય સંખ્યા ધારી લીધી અને જે ધારણા આપણે કરી હતી એ ધારણા આપણે કેવી કરી ખોટી સાબિત કરી કે આપણે ધાર્યું ખોટું સાબિત થયું છે માટે આપણે કહી શકીએ જુદું પ્લસ ટુ રૂટ થ્રી કીધા હતા અસમય સંખ્યા છે પરંતુ આપણે ધાર્યું સમય સંખ્યા અને પછી આપણે પરિણામ મેળવ્યું ફરી વખત એક વખત બતાવું મિત્રો કારણ કે આ એક પરિણામ સમજી ગયા પછી અહીં ઘર કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ બદલીશું તો પણ બી પદ્ધતિ આની યાદ રહેશે ટુ પ્લસ ટુ રૂટ થ્રી સમય સંખ્યા છે તેમ ધારવાનું છે હવે ધારેલી સમય સંખ્યા એના છેદમાં બી છે હવે જમણી ડાબી બાજુએ જે પ્લસ ટુ જે છે એને જમણી બાજુ લાવતા એના છેદમાં બી માઇનસ બે મળશે એ અને બી પૂર્ણાંકો છે અને બી કેવું છે શૂન્યતર પૂર્ણાંક છે બે ને આપણે લસા એ માઇનસ ટુ બી ના છેદમાં મળશે ના છેદમાં શું મળશે બી મળશે હવે જોવાનું એ રહ્યું કે એ ને બી સામાન્ય તો એક છેલ્લે અવિભાજ્ય છે બંને પરસ્પર અવિભાજ્ય છે તો ટુ રૂટ થ્રી બરાબર એ માઇનસ રૂટ બી છેદમાં બી બંને પરસ્પર કેવા થવાના અવિભાજ્ય છે બે છેદમાં ટુ બી થાય એ માઇનસ ટુ બી ના બંનેના છેદમાં શું થશે ટુ બી થાય આગળ આપણે જોઈએ એને બી પૂર્ણાંકો છે માટે રૂટ થ્રી એ પણ શું છે સમય સંખ્યા થાય પરંતુ અસમય સંખ્યા છે જે આપેલ ધારણાના વિરોધાભાસ મળે છે એટલે કે રૂટ થ્રી સમય સંખ્યા છે તે ધારણા આપણી અસત્ય છે તો ટુ પ્લસ ટુ રૂટ થ્રી અસમય સંખ્યા છે તેમ સાબિત કરી શકાય આગળ આપણે જોઈએ મિત્રો સ્વાધ્યાયમાં જ આવો દાખલો છે તમે વિચારો આપણે જે જોયો એવો સેમ સ્વાધ્યાયની અંદર દાખલો છે તો હવે મને આશા છે કે તમે સરળતાથી આ ટીકણ તરીકે તમે કરી શકશો કેવી રીતે જુઓ દાખલો છે આપણી પાસે સાબિત કરો કે થ્રી પ્લસ ટુ રૂટ ફાઈવ એ અસમય સંખ્યા છે કઈ વાંધો નહીં આપણે ધારીએ કે થ્રી પ્લસ ટુ રૂટ થ્રી સમય સંખ્યા છે તેમ ધારો એનો અર્થ એ કે સમય સંખ્યા એના છેદમાં બી છે આપણે ધારી લીધી હવે જે ત્રણ જે છે ડાબી બાજુ ને આપણે જમણી બાજુ લાવી દઈએ તો એના છેદમાં બી માઇનસ ત્રણ એ પૂર્ણાંક બી શૂન્યતર પૂર્ણાંક છે એટલે કે શૂન્ય નથી બી અને એ ને બી વચ્ચે સામાન્ય એક છે એટલે પરસ્પર અવિભાજ્ય છે જોયું ટુ રૂટ ફાઈવ બરાબર બીને લસા લીધો એ માઇનસ થ્રી બી ના છેદમાં બી બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે હવે ટુ રૂટ ફાઈવ જે છે રૂટ ના પહેલાં ટુ આપેલા છે એને અંશમાંથી આપણે અહીંયા આગળ ક્યાં લઈશું છેદમાં લઈ જઈશું એ માઇનસ થ્રી બી છેદમાં ટુ બી થાય છે એનો અર્થ એવો થઈ ગયો એ બી તો પૂર્ણાંકો છે માટે રૂટ ફાઈવ પણ શું થશે સમય સંખ્યા થાય પરંતુ રૂટ ફાઈવ કેવી છે અસમય સંખ્યા છે જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે રૂટ ફાઈવ એ સમય સંખ્યા જે ધારણા અસત્ય હોવાથી કહી શકાય થ્રી પ્લસ ટુ રૂટ થ્રુ અસમય સંખ્યા છે જોયું મિત્રો સ્વાધ્યાયની અંદર પણ આવો દાખલો આપ્યો મિત્રો બની શકે પરીક્ષામાં પણ પૂછે શું ફરક પડવાનો હતો બે દાખલાના દરીકણથી સમજૂતીથી મને એવું લાગે છે આવા સાબિત કરવાના દાખલા ત્રણ માસની અંદર પૂછે તો આપણે સરળતાથી પૂરેપૂરા ગુણભાર મેળવી શકાશે મેળવી શકાશે ને મિત્રો જોઈશું આપણે આગળ પણ મહત્વનું યાદ એ રાખવાનું છે ખૂબ જ ચેવડતાથી પ્રેક્ટિસ અને લેખ લેખનનો મહાવરો રાખવો પડશે ગણિત વિષયમાં લેખનનો મહાવરો અવશ્ય રાખવો પડે 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 ને પડે જ તો પરીક્ષાને અંતર્ગત આપણે જે ગુણભાર લેવા છે સાબિત કરવાના દાખલા ગણવા છે આપણે સરળતાથી ગણી શકીએ આગળ જોઈએ આપણે બીજું એક પરિણામ સાબિત કરવું છે સિક્સ પ્લસ રૂટ ટુ એ અસમય સંખ્યા છે આપણ બી સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો દાખલો છે સરળ બિલકુલ જે છે એ આપણે સરળતાથી ગણી શકીશું પરંતુ કેટલાક દાખલાઓ જે છે એ અહીંયા આગળ આ રીતે લઈએ જોઈશું કે સાબિત કરો કે સિક્સ પ્લસ રૂટ ટુ એ અસમય સંખ્યા છે મિત્રો ઘણી વખત પરિણામ પણ પૂછે છે જોડકા તરીકે પણ પૂછી શકે જુદી જુદી સંખ્યા આપણને આપે અને કે સામે જોડકા જોડો સમય અસમય સિક્સ પ્લસ રૂટ ટુ આપણે સ્પષ્ટ જોવું જોઈએ કે રૂટ ટુ જે છે વર્ગમૂળમાં બે છે અસમય સંખ્યા છે એની જોડે સમય સંખ્યાનો સરવારો કર્યો છે સમય અને અસમય સંખ્યાનો સરવારો પૂર્ણ થઈ શકે નહીં સમજાય છે એટલે સિક્સ પ્લસ રૂટ ટુ જ રહે એટલે કે એ અસમય સંખ્યા જ રહે છ સમય સંખ્યા લાગી તમને અને રૂટ ટુ કેવી છે અસમય સંખ્યા પણ સિક્સ પ્લસ રૂટ ટુ સિક્સ પ્લસ રૂટ ટુ પણ કેવી છે અસમય સંખ્યા જ છે આપણે ધારીએ કે સમય સંખ્યા છે તેમ ધારો અને એ સમય સંખ્યા એના છેદમાં બી છે છ જે ડાબી બાજુ છે એને જમણી બાજુ લાય એટલે પ્લસના બદલે માઇનસ એના છેદમાં બી માઇનસ છ છ લસા લઈ શકીશું અહીં આગળ એ પૂર્ણાંક છે અને બી કેવું છે શૂન્યતર પૂર્ણાંક એનો અર્થ એવો થઈ ગયો બીનું મૂલ્ય છેદમાં શૂન્ય થતું છે મિત્રો આ વસ્તુ યાદ રાખવાની છે શૂન્ય સિવાયની પૂર્ણાંક આ પારિભાષિક શબ્દો જે કહેતો હતો હું તમને પહેલા પણ કે ભાઈ ગણિતના આ પ્રકરણની અંદર તમે ગણ્યા ગાંઠ્યા કેટલાક પસંદગીના ગાણિતિક શબ્દો છે યાદી બનાવો મિત્રો અને એ શબ્દોને સ્પષ્ટ સમજ્યા છો કે સમજી લો પહેલાં પછી જ આ બધા પ્રશ્નોની અંદર ગણતરીમાં દાખલામાં બધામાં જવું જોઈએ એવું દરેક પ્રકરણની અંદર હશે આપણે એ પણ ચીવડતાથી ધ્યાન રાખવાનું છે કે આવા તમામ ગાણિતિક પ્રશ્નો જે કહેવાય ગાણિતિક મુદ્દાઓ કહેવાય ગાણિતિક શબ્દ કહેવાય શૂન્યતર સંખ્યા કીધી શૂન્ય સિવાયની સંખ્યા એના છેદમાં બી જો બી શૂન્ય થઈ જાય તો અવ્યાખ્યાયિત થઈ જાય ખ્યાલ આવે છે મિત્રો શા માટે કીધું એ પણ બી ધ્યાન રાખવાનું છે કે એના છેદમાં બી જો બી શૂન્યતર શા માટે લીધી શૂન્ય સિવાયની સંખ્યા કેમ લીધી શૂન્યતર પૂર્ણાંક કેમ લીધો કારણ કે મારે વ્યાખ્યાયિત કરવું છે અવ્યાખ્યાયિત કરવું છે નહીં માટે જોઈએ આપણે પ્રેઝન્ટેશનમાં આવે મિત્રો કે છ વડે બાદ કરશું એ પૂર્ણાંક અને બી શૂન્યતર પૂર્ણાંક છે એ અને બી ને સામાન્ય અવયવ એક છે રૂટ બરાબર સિક્સ એ માઇનસ સિક્સ બી છેદમાં બી મળશે બંને પરસ્પર અવિભાજ્ય છે પરંતુ રૂટ ટુ બરાબર એ માઇનસ સિક્સ બી છેદમાં બી થાય પરંતુ એ અને બી કેવી છે પૂર્ણાંક સંખ્યા છે અને રૂટ ટુ કેવું છે સમય સંખ્યા તો તમે સમજો કે આ પૂર્ણાંક થઈ ગઈ તો પછી આ પણ શું થશે પૂર્ણાંક થાય તો રૂટ પણ કેવું થઈ જાય પૂર્ણાંક થાય તો એ સમય સંખ્યા થાય પરંતુ રૂટ ટુ કેવી છે અસમય સંખ્યા છે માટે લાપેલી ધારણા વિરોધાભાસ મળે છે એટલે કે રૂટ ટુ એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય સિક્સ પ્લસ રૂટ ટુ અસમય સંખ્યા છે કેવી છે મિત્રો અસમય સંખ્યા છે જોયું ને તમે અહીગર સ્વાધ્યાયની અંદર આવી રીતે કેટલાક દાખલાઓ આપ્યા છે એ દાખલાઓ આપણે સરળતાથી કરી શકીએ જોઈએ આપણે આગળ જોઈએ મિત્રો રૂટ સેવન કીધું જોયુંગર અસમય સંખ્યા છે સ્વાભાવિક છે આપણે દર્શાવી શકીએ કે રૂટ સેવન સમય સંખ્યા લઈએ એના છેદમાં બી જ્યાં એને બી શૂન્યતર પૂર્ણાંક છે એ ને બી ને સામાન્ય અવયવ એક છે એટલે કે અવિભાજ્ય સંખ્યા છે રૂટ સેવન એના છેદમાં બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે બી જે છે રૂટ સેવન વડે ગુણીશું એટલે બી રૂટ સેવન ઇજ ગુડું એ થાય બંને બાજુ વર્ગ લઈશું સાત બીનો નો વર્ગ બરાબર એ વર્ગ થાય પરિણામ માટે પ્રમાય એક પોઈન્ટ ત્રણ પરથી કહી શકાશે કે એ પણ બી સાત વડે વિભાજ્ય છે તો કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર સેવન સી લખાય એની કિંમત સાત બીનો વર્ગ ને એના વર્ગમાં એની કિંમત સાત સી મૂકી દો તો સાતનો વર્ગ સાત સીનો વર્ગ કારણ કે એનો અહીં એ છે અહીંયા એનો વર્ગ છે આનો વર્ગ કરો સાતનો વર્ગ ઓગણપચાસ અને સીનો વર્ગ એટલે સાત બી વર્ગ બરાબર ઓગણપચાસ સીનો વર્ગ થશે બી વર્ગ બરાબર ઓગણપચાસના છેદમાં સાત તો સાત સીનો વર્ગ થશે બી વર્ગ એ સાત વડે વિભાજ્ય છે આથી બી પણ બી સાત વડે વિભાજ્ય છે જ એની બીનો સામાન્ય અવયવ કેવો થશે મિત્રો સાત થશે તો પેલામાં શું કીધું હતું અવિભાજ્ય છે આપેલી ધારણા વિરોધાભાસ મળે છે રૂટ સેવન એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય છે માટે કહી શકાય કે રૂટ સેવન અસમય સંખ્યા છે મિત્રો આપણે પરિણામમાં આવી અવિભાજ્ય સંખ્યા સિવાયની કોઈ સંખ્યા હોય હવે વ્યાપક તરીકે તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે આ સંખ્યાઓ કેવી રીતે ગણતરી કરશું વારંવાર એકના એક પ્રશ્નને વારંવાર આપણે પ્રેક્ટિસથી સમજથી લખીશું તો મને એવું લાગે છે કે આપણને પરીક્ષામાં ખૂબ સારી સફળતા આપણને અપાવશે લખવાનો માહોરો રાખવો પડશે બીજું એની અંદરના પ્રકરણના પારિભાષિક શબ્દો જે છે એને અન્ડરલાઈન કરીને નોંધ કરીને એની સમજૂતી મેળવી જ જોઈએ તો જ આપણને સરળ લાગશે આ બહુ જ મહત્વની બાબત છે મિત્રો હો આગળ આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં જોયું હોય કે થોડોક ચેન્જ સાબિત કરો કે ટુ રૂટ સેવન એ અસમય છે જો તો આપણે ધારીશું કે ટુ રૂટ સેવન એ સમય સંખ્યા છે તેમ ધારો ટુ રૂટ સેવન આપણે કેવી ધારી સમય સંખ્યા ધારી તો ટુ રૂટ સેવન બરાબર એના છેદમાં બી એટલે કે સમય સંખ્યા આપણે ધારી છે એ પૂર્ણાંક છે અને કેવી મેં શૂન્યતર ની વાત કરી શૂન્ય સિવાયની સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે બી એ અને બી ને સામાન્ય કયો છે એક એટલે એનો અર્થ એવો થાય કે અવિભાજ્ય છે બને સ્વાભાવિક છે ને ટુ રૂટ સેવન બરાબર એના છેદમાં બી ફરી આપણે ગોઠવણી કરીએ કે રૂટ સેવન સિવાયની જે સંખ્યા છે કઈ છે બે છે એને આપણે છેદમાં એટલે કે બીની જોડે મૂકી લઈએ રૂટ સેવન બરાબર એના છેદમાં ટુ બી થાય હવે એના છેદમાં ટુ બીમાં બે એ અને બી પૂર્ણાંક છે એ તો બધી પૂર્ણાંક જ છે ને આપણે અહીં ધાર્યું એ અને બી બધી શૂન્ય તરફ પૂર્ણાંક છે અને બે બી પણ પૂર્ણાંક છે તો આ આખી સંખ્યા કેવી થઈ ગઈ પૂર્ણાંક થઈ ગઈ જો એ સંખ્યા મારું કરશે જે પ્રમાણે આ સંખ્યા જો પૂર્ણાંક થઈ ગઈ સમય થઈ ગઈ તો એની સામેની બાજુ જમણી બાજુની સંખ્યા પણ કેવી થઈ એની ડાબી બાજુની સંખ્યા પણ કેવી થઈ જશે સમય સંખ્યા થશે પરંતુ રૂટ સેવન કેવી છે અસમય સંખ્યા છે આથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આપેલી ધારણા ખોટી છે માટે કહીશું સંખ્યા છે મિત્રો ત્રણે અસમય સંખ્યાના જુદા જુદા લીધા અહીંયા આગળ વર્ગમૂળની ભાળ બે સંખ્યા આપણને આપેલી છે એને આપણે સાબિત કર્યું કે અસમય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવાનું હતું જોયું સેવન જોયું આવા બધા બધા વિવિધ પ્રકાર એટલે કે જે વાસ્તવિક સંખ્યા છે એટલે કે અસમય સંખ્યા જે છે એ મારે સાબિત કરવી છે આવી રીતે આપણે સાબિત કરી શકાશે મિત્રો બીજું આપણે એક આવું સરસ ઉદાહરણ લઈએ પહેલાં સમજી લઈએ ફરી વખત આનું આ એટલે જેથી કરીને વધારે દ્રઢીકરણ થાય અને ક્યારે પરીક્ષામાં પૂછાય તો આપણે ત્રણ ગુણભાર આપણે મેળવી શકીએ ફરી વખત જોઈએ કે ટુ રૂટ સેવન એ અસમય છે તો ટુ રૂટ સેવન આપણે ધારીશું સમય સંખ્યા છે માટે ટુ રૂટ સેવન બરાબર એના છેદમાં બી એ પૂર્ણાંક અને બી શૂન્યતર પૂર્ણાંક છે એને ને સામાન્ય અવયવ એક છે ટુ રૂટ સેવન બરાબર એના છેદમાં બી ફરી ગોઠવણી કરીએ એટલે ગોઠવણી કરીએ એટલે આ જે બે છે અંશમાંથી ડાબી બાજુથી જમણી બાજુ તો રૂટ સેવન બરાબર એના છેદમાં ટુ બી થશે હવે અહીંયા આગળ સમજવાનું રહ્યું એના છેદમાં ટુ બી જે સંખ્યા મળી એ સંખ્યા કેવી છે પૂર્ણાંક છે એના છેદમાં ટુ બીમાં બે એ અને બી પૂર્ણાંક હોવાથી એના છેદમાં ટુ બી સમય છે પરંતુ રૂટ સેવન તો અસમય સંખ્યા છે આથી અહીંયા આગળ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે ટુ રૂટ સેવન કેવી સંખ્યા થશે અસમય સંખ્યા છે બીજું જોઈએ ઉદાહરણ મિત્રો અહીંયા આપણે કહી શકે આપેલ ધારણા કોટી છે 2√7 એ અસંમેય સંખ્યા છે તે ધારણાથી અસત્ય છે એટલે કે આપણે અસંમેય સંખ્યા થઈ એબી આપણે બીજી સંખ્યા લઈએ 2√3 લઈએ 5√7 લેવાઈ 6√ 7 લેવા છે 7√5 લેવા છે અનેક સંખ્યાઓ આપણે લઈ શકા છે પણ સંખ્યાઓ લીધા પછી સાબિતી તો આ જ રીતે આપવાની છે આપણે અત્યારના નવી સંખ્યા જે છે ટુ રૂટ થ્રી એ અસમય સંખ્યા છે જેમ સાબિત કરો જુઓ મિત્રો આપણે ધારીશું કે થ્રી સમય સંખ્યા છે તેમ ધારો સમય સંખ્યા છે તેમ ધારો એનો અર્થ એના છેદમાં બી એ પૂર્ણાંક છે અને બી શૂન્યતર પૂર્ણાંક છે એટલે કે ટુ રૂટ થ્રી બરાબર એના છેદમાં બી મળશે અહીં આગળ સંખ્યા છે બંને એટલે કે કેવી થશે સામાન્ય અવયવ એક થશે ટુ રૂટ થ્રી બરાબર એના છેદમાં બીને ફરીથી ગોઠવણી કરતા આ જે બે જે છે એ ક્યાં કરશું ડાબી બાજુના અંશમાંથી જમણી બાજુના છેદમાં એટલે કે રૂટ થ્રી બરાબર એના છેદમાં ટુ બી થશે એના છેદમાં ટુ બી થશે એના છેદમાં ટુ બી માં એટલે કે એ છેદમાં ટુ બી આપ્યા છે એમાં જો બે એ બી આ બધી સંખ્યાઓ કેવી છે એ અને બી બધી કેવી છે પૂર્ણાંક હોવાથી એના છેદમાં ટુ બી સમય છે પરંતુ રૂટ થ્રી અસમય છે એવું તો હોય નહીં એક બાજુની જમણી બાજુ સમય સંખ્યા અને બીજી બાજુની પણ અસમય સંખ્યા એવું શક્ય બની શકે નહીં એનો અર્થ એવો થઈ ગયો કે જો એના છેદમાં ટુ બી સમય સંખ્યા છે તો રૂટ થ્રી પણ સમય સંખ્યા થાય પણ અહીં શક્ય બની શકે જ નહીં કારણ કે રૂટ થ્રી અસમય સંખ્યા છે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે ટુ રૂટ થ્રી અસમય સંખ્યા છે જે આપેલી ધારણાથી વિરોધાભાસ મળે છે એટલે ટુ રૂટ થ્રી એ સમય સંખ્યા છે તે ધારણા અસત્ય હોવાથી કહી શકાય ટુ રૂટ થ્રી અસમય સંખ્યા છે આગળ આપણે જોઈએ મિત્રો સરસ પરિણામ છે જોયું મિત્રો અહીંયા આગળ પણ રૂટ થ્રી પ્લસ રૂટ ટુ અસમય છે એક્સ બરાબર આપણે ધારી લો કે સમય છે રૂટ થ્રી પ્લસ રૂટ ટુ રૂટ ટુ જે સંખ્યા હતી એ ક્યાં જમણી બાજુ લઈ ગયા એટલે એકલી શું રહેશે રૂટ થ્રી રહેશે એક પદ ઘટાડી દીધું છે મિત્રો જુઓ ધારો કે એક્સ બરાબર રૂટ થ્રી પ્લસ રૂટ ટુ સમય સંખ્યા છે આપણે સાદી એક્સ જ લીધો છે અહીંયા આગળ એના છેદમાં બી પણ લઈ શકાય અહીં કે એક્સ પરિણામ લીધું બીજી રીતે અહીં

સમય છે હવે આ જે ત્રણ જે છે એના લાવી તો આ આ સંખ્યા છે છે પેલી બાજુ બાજુ લઈ જઈએ ગયા રહ્યા રહ્યા જે જે જમણી લઈને છેદમાં મૂકીએ માત્ર રાખી એટલે કે ટુ એક્સ બરાબર રૂટ ટુ કેવી મળશે સમય છે પરંતુ રૂટ ટુ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે અહીં તો તમે મેળવી લીધું કે ભાઈ આ શું થઈ સંખ્યા છે સમય સંખ્યા મળી ગઈ પરંતુ રૂટ ટુ કેવી છે અસમય સંખ્યા છે માટે એક્સ બરાબર રૂટ થ્રી પ્લસ રૂટ ટુ કેવી સંખ્યા થશે અસમય સંખ્યા છે જોયું મિત્રો અહીંયા આગળ સમીકરણ સ્વરૂપે પણ આપણે સાબિત કરી શકીએ ખ્યાલ આવે છે નહીં ઘર અને એને પરિણામ તરીકે પણ આપણે લીધું પણ મિત્રો જે વર્ગમૂળની સંખ્યાઓ જે કઈ અસમય સંખ્યાઓ છે એની વાસ્તવિક સંખ્યાના સમૂહમાં આવેલી છે એ કેવી રીતે છે સમય નથી અને અસમય કેવી રીતે આપણે શોધી છે એ શરૂઆતમાં મેં તમને સમજાવ્યું નાના નાના ઉદાહરણથી કે ભાઈ દસ સંખ્યા લો સો સંખ્યા લો આપણે દ્રઢ થઈ જવું જોઈએ કે સંખ્યા સમૂહની અંદર કઈ કઈ સંખ્યાઓ આવેલી છે એની સમજણ તો અવશ્ય ચોવીસ કલાક રહેવી જોઈએ જ એટલે ટૂંકમાં આપણે ગણતરી કરતા છીએ પરીક્ષામાં દાખલો ગણતા છીએ ત્યાં સુધી તો આપણે ખ્યાલ રહેવું જ જોઈએ કે આ રૂટ ટુ જે છે એ અસમય સંખ્યા છે અહીં પણ બી વિરોધાભાસ થયું વિરોધાભાસથી એટલે સાબિત કર્યું આપણે કે કેવી છે રૂટ થ્રી પ્લસ રૂટ ટુ અસમય સંખ્યા છે સરળ જોયું આ રીતે મિત્રો આગળની પદ્ધતિ કંઈ ખોટી નથી કંઈ તમને એમ થાય કે સાહેબ આ પદ્ધતિ એ પણ બી કંઈ ખોટી નથી આને પણ આપણે આ રીતે સાબિત કરી શકીએ રૂટ થ્રી પ્લસ રૂટ ટુ ને આ રીતે પણ સાબિત કરી શકાય એવું નથી કે ન કરી શકીએ આપણે પણ એક અન્ય પરિણામ તરીકે આ તમને બતાવી આગળ આપણે જોઈએ મિત્રો આ બંને પરિણામો તમે જોયા કે રૂટ થ્રી પ્લસ રૂટ ટુ અસમય સંખ્યા છે આગળ આપણે જોઈએ મિત્રો સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન આપણે એક સરસ ઉદાહરણ છે કે નીચે દર્શાવેલી સંખ્યાઓને સમય સંખ્યાના છેદને દસની ઘાતાંક પણ દર્શાવી શકાય કેવી રીતે જો મિત્રો થ્રી પોઈન્ટ છે બીજી સંખ્યા છે જીરો પોઈન્ટ ડબલ જીરો સેવન એટ ફાઇવ છે જીરો પોઈન્ટ ત્રિપલ થ્રી છે ખ્યાલ આવે છે મિત્રો હવે ક્રમશઃ જોઈએ કે થ્રી પોઈન્ટ સેવન એટ ફાઈવ ત્રણ પૂર્ણાંક સાતસો પંચ્યાસી ત્રણ પૂર્ણા પૂર્ણાંક સંખ્યા છે દશાઉ ચિહ્ન પછી સોના સ્થાને સાત છે દશકના સ્થાને આઠ છે એકમના સ્થાને પાંચ એટલે કે સાતસો ને પંચ્યાસી ત્રણ પોઈન્ટ સાતસો પંચ્યાસી ત્રણ પોઈન્ટ સાતસો પંચ્યાસીની જગ્યાએ આગળ એક બે ત્રણ દશાંશીનો છે માટે ત્રણ હજાર સાતસો પંચ્યાસીના છેદમાં શું લખી શકાય હજાર લખી શકાય લખાય કે ના લખાય મિત્રો લખી શકાય હજાર છે આ કેવી સંખ્યા છે દસ ગુણાકારમાં દસ ગુણાકારમાં દસ એટલે દસની ઉપર કેટલી ઘાત થઈ ગઈ ત્રણ ઘાત એટલે કે ત્રણ હજાર સાતસો પંચ્યાસી ના છેદ માં દસ ની ઉપર ત્રણ ઘાત જોયું અહીં કીધું છેદ ને દસ ની ઘાતમાં પેલા આપણે આ દસાં સંખ્યા હતી એને આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં મૂકી જોયું શું કર્યું મિત્રો દશાઉ સંખ્યા જે હતી એને આપણે સામે મૂકી સમય સંખ્યાના સ્વરૂપમાં મૂકી અને છેદની જે સંખ્યા જે હતી એને આપણે સ્વરૂપમાં મૂક્યા વાત કરીએ બીજી સંખ્યા છે છે આપણી પાસે જોયું છેદમાં કેટલા મીંડા મૂકીશું પાંચ મીંડા સાતસો એક ના પાછળ પાંચ મીંડા એનો અર્થ વધી ગયો અહીં સાતસો ત્રણ હજાર સાતસો પંચ્યાસી ના પાંચ છે દશાઉ ચિહ્નો પછીની સંખ્યામાં એનો અર્થ એવો થઈ ગયો સાતસો નેવ્યાસી ના છેદ માં એકની પાછળ પાંચ મીંડા અને પાંચ મીંડા એટલે એક લાખ અને દસ કેટલી વખત ગુણવાના દસની ઉપર પાંચ ઘાત થશે દસ ગુણાકારમાં દસ ગુણાકારમાં દસ ગુણાકારમાં દસ ગુણાકારમાં દસ ગુણાકારમાં દસ પાંચ વખત એટલે સાતસો નેવ્યાસીના છેદમાં દસની ઉપર પાંચ ઘાત લખાશે તે જ રીતે જીરો પોઈન્ટ ત્રણસો તેત્રીસ છે તો ત્રણસો તેત્રીસ ના છેદમાં હજાર અને હજાર કેવા છે દસ ગુણાકારમાં ગુણ્યા દસ ગુણાકારમાં દસ ત્રણસો 333 ના છેદ માં 10 ની ઉપર ત્રણ ઘાતમાં લાવવા હતા એ પરિણામ આપણે લાવી દીધું શું તમે કોવિડ યોગ્ય વર્તન કરો છો શારીરિક સંપર્ક વગર અભિવાદન કરો જાહેર સ્થળો પર એકબીજાથી ઓછામાં ઓછું એક મીટર જેટલું શારીરિક અંતર જાળવો ધોઈને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા હાથે બનાવેલા મોં ઢાંકણ માસ્કને ઘરની બહાર હોવ ત્યારે સતત પહેરી રાખો આંખ નાક તેમજ મોંને અડવાનું ટાળો શ્વસન તંત્રની સ્વચ્છતા જાળવો અને તે માટે ઉધરસ કે છીક ખાતી વખતે મો અને નાકને ઢાંકો હાથને વારંવાર સાબુથી બરાબર ધોવા અથવા સેનિટાઈઝર નો ઉપયોગ કરો જાહેર સ્થળોએ થૂકવું નહીં જાહેર સ્થળે થૂકવું એ દંડનીય ગુનો છે વારંવાર જે સપાટીને અડતા હોઈએ તેને નિયમિત રીતે સ્વચ્છ તથા જંતુરહિત રાખો અનિવાર્ય કારણો વગર પ્રવાસ ટાળો જેમને કોવિડ 19 થયો હોય તેવા દર્દીઓ તેમની સારસંભાળ રાખનારાઓ અથવા તો કોવિડ નાઇન્ટીન સામે ઝઝુમી રહેલાઓને મદદ કરનારાઓ સાથે ભેદભાવ ભર્યું વર્તન ન કરો પરંતુ સરહદયતા દાખવો જે સામાજિક પ્રસંગો ટાળી ન શકાય તેવા હોય તેમાં મહેમાનોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખો ભીડભાડવાળી જગ્યાએ ન જાઓ બહુ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળો माहितगार रहो सज्ज बनो चप्पल रहो सलामत रहो कोरोना वायरस कोविड लड़वा तैयार रहो, सहायक बनो सावचेत रहो सतेज सावधान रहो बनो coronavirus